વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રમાં 2739 નવા કેસ નોંધાયા છે। મુંબઈમાં જ સંક્રમિતોની સંખ્યા 47000 થી વધુ થઈ ગઈ છે। રાજ્યમાં 2969 લોકોના કોરોનાથી મોત થયા છે। મહામારી સામે લડવા માટે ઉદ્ધવ સરકારે રેમડેસિવિર દવાની 10000 બોટલ ખરીદવાનો નિર્ણય કર્યો છે। મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે કહ્યું છે કે WHO ની સલાહ છે કે આ દવાના ઉપયોગથી કોરોનાનો ઈલાજ કરવામાં સારા પરિણામો મળશે। મહારાષ્ટ્રની સ્થિતિ દેશમાં સૌથી વધુ ખરાબ છે। મહારાષ્ટ્રમાં 12 મિનિટે એક વ્યક્તિનું કોરોના વાયરસથી મૃત્યુ થઈ રહ્યું છે, એટલે કે દરેક કલાકે મહારાષ્ટ્રમાં 5 લોકોનો જીવ જઈ રહ્યો છે। કોરોના વાયરસના કારણે એક દિવસમાં 120 લોકોના કોરોનાથી મહારાષ્ટ્રમાં દુઃખદ મૃત્યુ થઈ રહ્યા છે। કોરોના વાયરસનું સંક્રમણ પણ મહાનગરીમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે। છેલ્લા 24 કલાકના જાહેર કરાયેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં દર મિનિટે 2 વ્યક્તિઓને ચેપ લાગી રહ્યો છે, મતલબ કે દર કલાકે 114 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે। મહારાષ્ટ્રમાં એક દિવસમાં 2500 થી વધુ કેસ નોંધાયા છે। તો મહારાષ્ટ્રની સ્થિતિ પણ ખૂબ જ ચિંતાજનક છે। અહીં 12 મિનિટે એક વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થઈ રહ્યું છે। દરેક કલાકે 5 લોકોના કોરોનાથી મૃત્યુ થાય છે। મહારાષ્ટ્રમાં એક દિવસમાં 120 લોકોના કોરોનાથી મૃત્યુ થાય છે। મૃત્યુ દર ખૂબ જ વધારે છે। દર મિનિટે 2 વ્યક્તિઓને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે। મહારાષ્ટ્રમાં દર કલાકે 114 લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે। મહારાષ્ટ્રમાં એક દિવસમાં 2500 થી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે। આંકડો ખૂબ જ મોટો છે। બીજા કેટલાક સમાચારો તરફ હવે નજર કરીએ તો રાજ્યના વિદ્યાર્થીઓ માટે સીએમ રૂપાણીએ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। SC, ST, OBC વર્ગના વિદ્યાર્થીઓ માટે જાતિના દાખલાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે। જાતિના દાખલાની મુદતમાં 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે। 31 માર્ચ 2020ની જગ્યાએ 31 માર્ચ 2021માં આ મુદત પૂરી થશે। આવકના દાખલા અને પ્રમાણપત્રની મુદતમાં વધારો કરાયો છે। મુદતના વધારા સાથે કોઈ અરજી કરવાની નહીં રહે। તો નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે સૌથી મોટી ખબર છે। Zee 24 કલાકને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી જાણકારી આપી છે। Zee 24 કલાકના એડિટર દીક્ષિત સોની સાથેના ખાસ ઇન્ટરવ્યુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે જે સરકારી ભરતીઓમાં ઇન્ટરવ્યુ સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, તેવા ઉમેદવારોની ભરતી રોકવાનો સરકારનો કોઈ ઈરાદો નથી। આવા ઉમેદવારોની ભરતી ટૂંક સમયમાં જ સરકારી પ્રક્રિયા પૂરી કરી અને કરવામાં આવશે। જે પણ ભરતીમાં માત્ર નિમણૂક પત્રો આપવાના બાકી છે, તેમના માટે રાજ્ય સરકાર કોઈ પ્રકારનો વિલંબ કરવા નથી માંગતી। મતલબ કે નોકરી વાંચુકોને થોડા દિવસમાં જ લોટરી લાગી શકે છે। જે ઉમેદવારોને બોલાવવાના બાકી છે, તેમના માટે Zee 24 કલાક મોટી ખબર લઈને આવ્યું છે। રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ નિયુક્તિ પત્રો આપશે। જો ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો છે, તેમના માટે આ ખુશખબર છે। કોરોના કાળમાં પણ ભરતીની પ્રક્રિયા નહીં અટકે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે સરકાર કોઈ વિલંબ નહીં કરે। જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી સરકાર તરત જ લાયક ઉમેદવારોને નોકરીમાં બોલાવી લેશે। યુવાનોના ખાસ પ્રશ્નો અમારા સુધી આવ્યા છે, ખાસ કરીને સરકારી નોકરીઓમાં ભરતીની પ્રક્રિયા। અમુક પોસ્ટ તો એ પ્રકારની છે કે માત્ર નિમણૂક પત્ર આપવાના બાકી છે। છેલ્લા 2 મહિનાની પ્રોસેસ થઈ ગઈ છે, એનું કાયદાકીય પ્રક્રિયા પતી ગઈ હશે। એમાં ચોક્કસ સમય આપી દેશું। क्या सुधीमा आपका मामले को नहीं कायदा प्रक्रिया चाले छे ये क्लियर था से